એક વાત વાત કરીએ જ્યોતિર્લિંગ સોમનાથમાં આગામી મહિનામાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 23મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી એમ 3 દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ અને ટ્રસ્ટને નિમંત્રણ આપવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવીણ લહેરીના માર્ગદર્શન હેઠળ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના સ્ટાફ તેમજ જુદા જુદા સમાજો, સંસ્થાઓ અને હોટલ એસોસિએશનના સભ્યો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી અને મહોત્સવની જાણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી પણ આ મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. મહત્વનું છે કે આ બીજો જ્યોતિર્લિંગ મહોત્સવ છે. આ પહેલા ગત વર્ષે ઉજ્જૈનમાં પહેલો જ્યોતિર્લિંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. લોકોને જ્યોતિર્લિંગનું મહત્વ અને પૂજા અર્ચનાની માહિતી મળી રહે તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રોગ્રામ 3 દિવસનો આ સાંસ્કૃતિક તેમજ પ્રવચન અને વિવિધ કાર્યક્રમો અહીંયા યોજાશે, જેમાં ખાસ કરીને માનવ સેવા ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ ઉપર પણ પ્રવચનો યોજાશે, વિવિધ મહાઆરતી જેવા કાર્યક્રમો પણ થશે અને ખાસ કરીને આ 11 11 જ્યોતિર્લિંગની યાત્રા ગુજરાતના વિવિધ 33 જેટલા જિલ્લાઓમાં પણ ફરશે અને સોમનાથ જ્યોતિર્લિંગનો જે રથ છે એ ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક ગામડાઓમાં ફરશે. આ કાર્યક્રમ યોજવાનું મુખ્ય કારણ એક જ છે કે ઘણા લોકોને જ્યોતિર્લિંગના રૂટની, જ્યોતિર્લિંગ જવા માટેની માહિતી હોતી નથી, કઈ રીતે જવું એ માહિતી હોતી નથી અને કઈ રીતે જવાય અને ત્યાં કઈ કઈ પૂજા વિધિઓ થાય, કઈ કઈ પ્રણાલિકાઓ છે એ અવગત કરવા માટેનો ખાસ હેતુ છે. ભારત વર્ષને આધ્યાત્મિક ઉન્નતિ, લોકો સદવૃત્તિ તરફ વળે અને ધર્માભિમુખ થાય એ હેતુથી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત એની તૈયારીઓ સોમનાથ ખાતે તો વિધિવત શરૂ થઈ જ ગઈ છે.